निगम कल्पतरु चैनल में तमारा बधानु स्वागत छे। आपणे भागवत महापुराण अंतर्गत एक संवाद चालू कर्यो छे। शा माटे भागवत? आ संसार में घणा बधा शास्त्रो छे, चार वेद छे, षड शास्त्र छे, सत्तर पुराणों छे, 108 उपनिषद, छता आपणे 18મુ पुराण भागवत महापुराण नी चर्चा केम करीए छे? कारण रामचरितमानस मा एवुं लिख्युं छे, जो जानहिं जेहि जेहु जनाई, जो जानहिं जेहि जेहु जनाई, जानत तुमहिं होइ जाई, जानत तुमहिं होइ जाई। कारण आ शास्त्र मां कंईक एवुं छे के जे स्वयं भगवाननुं प्रागट्य करे छे, भगवाननो प्रादुर्भाव करे छे। कारण आ शास्त्रनो एक एक श्लोक, एक एक मंत्र, एक एक पद ए भगवाननुं ज वांगमय स्वरूप छे। भगवान ए ज भागवत छे, माटे आपणे संवाद करीए छे। અને હંમેશા હું તમને કહું છું, આ સંસારમાં તમે બધું જ જાણ્યું છે, છતાં તમે ભગવાનને જાણ્યા નથી, એનો મતલબ તમે આ સંસારમાં કાંઈ નથી જાણ્યું। પણ આ સંસારમાં તમે કાંઈ નથી જાણ્યું, પણ માત્ર એક ભગવાનને જાણ્યા છે, ભગવાનને ઓળખ્યા છે, ભગવાનને સમજ્યા છે, ભગવાનની જ સેવા કરી છે, ભગવાનની જ પૂજા કરી છે, તો તમારે આ સંસારમાં બીજું કશું જાણવાની જરૂર નથી। કારણ જાનત તુમહી તુમહી હોઈ જાય, કારણ કે આ ભાગવતને જાણી લીધું તો ભગવાનને જાણી લીધા। કારણ તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, આ ભગવાનની સાક્ષાત વાંગમય મૂર્તિ છે, એટલે ભગવાન જ છે। આપણા સંવાદના અંતર્ગત આપણે જોયું કે નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવ્યા। કળિયુગના આ સંપ્રત સમયમાં નારદજીએ કળિયુગના જે દોષો છે એના કારણે દરેક જીવોમાં અધર્મ જોયા, પાપ જોયા। નારદજી બહુ દુઃખી થયા છે, અને નારદ વૃંદાવનમાં આવ્યા છે। નારદજી વૃંદાવનમાં આવ્યા અને યમુના નદીના કિનારે જેવા પસાર થયા ત્યાં એક દ્રશ્ય જોયું। નારદજીએ જોયું કે યુવાન સ્ત્રી ખિન્ન મને બેઠી હતી, રડતી હતી, તેના ખોળામાં બે વૃદ્ધ પુરુષો અચેત પડ્યા હતા, સેંકડો સુંદર સ્ત્રીઓ આ સ્ત્રીને સમજાવતી હતી, એની સેવા કરતી હતી, અને આ સ્ત્રીને પંખો નાખી રહી હતી। નારદજી આ વિચિત્ર દ્રશ્ય જોયું અને કુતૂહલવશ નારદજી ત્યાં ગયા, ત્યાં એ સ્ત્રી બોલી છે, भो भो साधु क्षण तेष्टम मच्चिंतामपि नाशयम्, दर्शनम तव लोकस्य सर्वथा दहरं परम्, बहुधा तव वाक्येन दुख शांतिर्भविष्यति, यदा भाग्यं भवेद् भूरि भवतो दर्शनं तदा। युवती बोली छे, भो भो साधु क्षणम तिष्ठ, हे साधु क्षण माटे उभा रहो अने मारी चिंतानुं निराकरण लाओ। कारण
दर्शनम तवलोकस्य सर्वधात पापहरम। कि तमारा जेवा साधु नु दर्शन ए बधाज पापो नु नाश करनारो छे। ये युति बोले छे कि साधु क्षण माटे रोकाई जाओ। हूँ वारंवार कहू छु के साधु नी क्षण अने अनाज नी कण आ बन्ने ने साचवी राखो, एने वेड़फो ने। जे आ बन्ने ने साचवे छे, जे आ बन्ने नो पूरेपूरो उपयोग करे छे ए विचक्षण छे। अने पछी पाछी ए युवती बोले छे, बहुधा तव वाक्येन दुख शांतिर भविष्यति, यदा भाग्यम भवेत् भूरि भवतो दर्शनम तदा। बहुधा तव वाक्येन, के साधु तमारा वाक्यों दी मारा जीवन नी अंदर दुख नी निवृत्ति थासे अने शांति नो प्रादुर्भाव थासे। यदा भाग्यम भवेत् भूरि, के जारे व्यक्ति ना भवो भवना भाग्य जारे सुकृत फल आपा जाए त्यारे। यदा भाग्यम भवेत् भूरि भवतो दर्शनम तदा, त्यारे साधु आपना जेवा संतनु आपना जेवा महात्मानु दर्शन थतो होय। कारण भगवान पण एवुं बोल्या छे, बिनु हरि कृपा मिले ही नहीं संता, मारी कृपा वगर तमने संत नहीं मळे। नारद जी ए पूछू के हे स्त्री, हे युवती, तू कोण छे? आ बन्ने वृद्ध पुरुषो कोण छे? अने आ सैकड़ो हजारो स्त्रीओ छे ए कोण छे? અને ત્યારે સ્ત્રી બોલી, મહારાજ મારું નામ ભક્તિ છે, આ બંને જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્ર છે, કાળ બળે એને વૃદ્ધાવસ્થા આવી છે માટે અચેત પડ્યા છે। અને મહારાજ આ બધી જે સ્ત્રીઓ છે ને એ સાક્ષાત દેવીઓ છે, ગંગાજી આદિ સરિતાઓ છે। મહારાજ મારું દુર્ભાગ્ય તો તમે જુઓ, સાક્ષાત સ્ત્રીઓ મારી, સાક્ષાત દેવીઓ મારી સેવા કરે છે, છતાં મારા મનને શાંતિ થતી નથી। તમે મારું વૃતાંત સાંભળો કે મહારાજ હું ભક્તિ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો। ભક્તિ મહારાણીનો જન્મ દ્રવિડ દેશ એટલે કે આજનું દક્ષિણ ભારત, અને ભક્તિના બધા આચાર્ય દક્ષિણમાં થયા। રામાનુજાચાર્ય, માધવાચાર્ય, આદિ શંકરાચાર્ય આ બધા દક્ષિણમાંથી આવ્યા છે। દક્ષિણમાં ભક્તિનું જન્મસ્થાન છે, દક્ષિણ એ ભક્તિ મહારાણીનું પિયર છે। કર્ણાટકમાં મારો ઉછેર થયો, ત્યાં હું વૃદ્ધિ પામી। મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મારું સન્માન થયું, પણ મહારાજ ગુજરાતમાં આવતા મને ગડપણ ઘેરી વળ્યું। ગુજરાતમાં આવતા હું વૃદ્ધ બની, મને વૃદ્ધાવસ્થા આવી। હવે અહીંયા ગુજરાતમાં ગડપણ ઘેરી વળ્યું એટલે આનો કોઈ બીજો અર્થ કોઈ નહીં કરતા કે ગુજરાતમાં ભક્તિ હા વૃદ્ધ થઈ ગઈ। ના સાહેબ, ગુજરાતમાં ભક્તિ પરિપક્વ થઈ છે, માં સમાન બની છે, પરિપક્વતાની પરાકાષ્ઠાએ પહોંચી છે। ગુજરાત જેવી ભક્તિ આ સંસારમાં હું કહું ત્યાં સુધી કોઈની નથી। ગુજરાત એ સંતો મહંતોની ભૂમિ છે। ભગવાન શિવ, મહાદેવ એના મુખ્ય 12 જ્યોતિર્લિંગ, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ ગુજરાતમાં છે। માં ભવાની શક્તિપીઠ, માં ભવાનીના 51 શક્તિપીઠમાંનું મુખ્ય શક્તિપીઠ જે હૃદય છે એ અંબાજી એ ગુજરાતમાં છે। અને મને કહેવા દો,
भगवान श्री कृष्ण भले मथुरा में जन्मया अने मथुरा थी गोकुल में गया 11 वर्ष 52 दिवस भगवाने गोकुल में लीलाओ करी त्यांथी भगवान मथुरा आया। भगवान 25 वर्षनी उम्र सुधी मथुरा में रहया पण त्यांथी भगवान द्वारका में आया। भगवान पोताना जीवनना 125 वर्षमांथी 100 वर्ष मारा भगवान कृष्णए द्वारका में विताव्या छे। અને દ્વારકા એ ગુજરાતમાં છે અને લોકો એમ કહે છે કે ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ ના પરિપક્વ થઈ છે, લોકોના સમજવા ફેર છે। ગુજરાતમાં નરસિંહ મહેતો થઈ ગયો સાહેબ, બાપા બજરંગ દાસ થયા છે, જલિયાણ જોગી થયો છે અને લોકો કહે ગુજરાતમાં ભક્તિ નથી સાહેબ, પરિપક્વતાની પરાકાષ્ઠા છે આ। ગુજરાતની ભક્તિ એ કોઈ સામાન્ય ભક્તિ નથી, પરિપક્વ ભક્તિ છે અને ભક્તિ મારાની બોલી। મહારાજ ગુજરાતમાં મને ગડપણ ઘેરી વળ્યું માટે હું મારા બંને પુત્રને લઈ અને વૃંદાવનમાં આવી। વૃંદાવનમાં આવતા હું પાછી તરુણી બની, હું યુવાન બની પણ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ બંને વૃદ્ધ રહ્યા। મહારાજ આ વિચિત્રતા તો તમે જુઓ, જે માં હોય એ વૃદ્ધ હોવી જોઈએ અને દીકરા યુવાન હોવા જોઈએ, પણ અહીંયા ઉલટું છે, હું માં છું તો હું યુવાન છું અને આ જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્ર છે છતાં વૃદ્ધ છે। મહારાજ મને આનું કારણ બતાવો, આ થવાનું કારણ શું? નારદજી આંખ બંધ કરી તક્ષણ ભક્તિ મહારાણીના દુઃખનું કારણ જાણી લીધું અને કીધું કે હે ભક્તિ, સાવધાન થઈને સાંભળો, દેવી અત્યારે દારૂણ કળિયુગ છે, કળિયુગનો આ સમય છે, સત્ય તપ યોગ માર્ગ આ બધા જ સાધનો અત્યારે લુપ્ત થઈ ગયા છે। સંસારના દરેક જીવો લોભ શઠતા અને દુષ્કર્મને કારણે અઘાસુર બની ગયા છે। દેવી આ સમયમાં જે સત્પુરુષો છે સજ્જનો છે એ દુઃખી થાય છે અને દુર્જનો સુખી થાય છે, એવો તો આ સમય છે। દર વર્ષે આ પૃથ્વી ભગવાન શેષ નારાયણ એના માટે પણ ભારરૂપ થતી જાય છે અને દેવી વિષયના અનુરાગને લીધે આ સંસારના એક પણ જીવને તમારું અને તમારા પુત્રોનું દર્શન થતું નથી અને દેવી ઉપેક્ષિત થવાને કારણે તમારા ત્રણેયની આવી હાલત થઈ હતી, પણ આપ વૃંદાવનમાં આવ્યા અને ધન્ય છે વૃંદાવન કે જ્યાં ભક્તિ સર્વત્ર નૃત્ય કરે છે અને માટે દેવી વૃંદાવનના સંયોગથી તમે પાછા યુવાન બન્યા, પણ તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય આવા જ રહ્યા, કારણ વૃંદાવનમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી સાહેબ। વૃંદાવનમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી, માટે હે ભક્તિ મહારાણી, તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય અચેત રહ્યા છે, વૃદ્ધ રહ્યા છે। ભક્તિ મહારાણીએ પાછું પૂછ્યું કે નારદજી, જો આ કળિયુગ એટલો બધો પાપી છે તો રાજા પરીક્ષિતે કળિયુગને જીવતો કેમ રહેવા દીધો અને આ સંસારમાં બધી વસ્તુનો સાર ક્યાં ગયો? અને નારદજી મને એ સમજાવો કે ભગવાન પુંડરીકાક્ષ ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જોવે છે તો શા માટે સહન કરી રહ્યા છે? મારા મનનો આ સંદેહને દૂર કરો। નારદજી બોલ્યા કે દેવી, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા ત્યારથી દારૂણ કળિયુગનો પ્રારંભ થયો। દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતે
कलयुग ने जोयो, कलयुग ने मारवा तैयार थया, पण कलयुग दीनवंत थई अने राजा परीक्षित ना शरणे गयो। अने राजा परीक्षिते जोयु कि आ कलयुग छे ने ए भ्रमर जेवो सारग्राही छे। भ्रमर मां भमरी मां पण तन्मयता, जे तन्मयता नो जे आ सार छे एवो सार आ कलयुग मां पण छे ए जाणी अने राजा परीक्षिते कलयुग ने जीवतो रहेवा दीधो। कारण यत्फलम नास्ति तपसा न योगेन समाधिना तत्फलम लभते सम्यक कलो केशव कीर्तना। के देवी, जे फल जप तप योग ध्यान यज्ञ एनाथी नथी मळतु, ए फल मात्र कलयुग मां भगवान ना नाम ना संकीर्तन थी मळे। सतयुग नी अंदर ध्यान नी महत्ता हती। सतयुग मां भगवान नू जे तप करता ध्यान करता एने भगवान मळता। ध्रुव अने प्रहलाद ने भगवान मळ्या छे। त्रेता युग नी अंदर यज्ञ नी महत्ता हती। राजा दशरथे यज्ञ द्वारा भगवान राम नू प्रागट्य करायुं छे। अने द्वापर युग नी अंदर पूजा नी महत्ता हती के भगवान पूजा द्वारा मळता। पण आ कलयुग छे, आ कलयुग मां मात्र नाम ज श्रेष्ठ छे। आ संसार मां कलयुग ना समय मात्र नाम नो ज आधार छे, मात्र ना। तुलसीदासजी तो एम कीधु छे, कलयुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतर ही पारा, यह कलिकालय साधन दूजा, यह कलिकालय साधन दूजा, जोग जप तप व्रत कर पूजा। कलयुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतर ही पारा। कि कलयुग मां मात्र नाम नो ज आधार छे, कीर्तन नो ज आधार छे। भगवान नु मात्र नाम लई लो साहेब। नाम लेता लेता व्यक्ति आ कलयुग रूपी समय मां संसार ने तरी अने भगवान ने मळी जाए। व्रत पूजा यज्ञ दान तप आ बधुं करवुं जोईए, श्रेष्ठ छे। पण आ बधामां जो श्रेष्ठ होय तो ए नाम छे। भगवाननुं नाम ए सौथी श्रेष्ठ छे। कारण के बीजी बधा साधनोमां तमारे विधिनी महत्ता जोईए, तमारा शरीरनी शुद्धता जोईए, तमारा मननी शुद्धता जोईए, अथवा तमे जे साधन करो छो ए माटेना पदार्थो पण शुद्ध जोईए। पण आ नाममां खाली तमारी निष्ठा होय साहेब, मने कहेवा दो, बीजू कोई जरूर नथी। नाम तमे गम्मे त्यारे लई शको, सूता बेसता उठता कोई पण समय कोई पण क्षणे नाम लेवा माटे कोई पण प्रकारनो नियम नथी साहेब। बस मात्र नाम लेवू जोईए। आपणे आ व्रत पूजा यज्ञ तप ए बधा जे करता होय एना माटे श्रेष्ठ, पण आपणे न करी शकीए। कारण आपणे ઓફિસે જનારા, આપણે ખેતરમાં કામ કરનારા, આપણે નોકરીએ જનારા, પણ તમે નામ તમે ગમે ત્યાં લઈ શકો। ઓફિસમાં કામ કરતા કરતા પણ લઈ શકો, બસમાં જતા જતા પણ તમે નામ લઈ શકો, તમે નામ ગમે ત્યારે લઈ શકો। અને હું તો એમ કહું ને કે નામનો ખાલી જાપ કરતા રહો સાહેબ, આ ભજન છે ને એ તમારું કામ આવશે।
भोजन अने भजन ए बन्ने तमारा अंत क्षण तमने काम आवशे, बीजू काई काम नहीं। आ संसार ना कोई पण संबंध, तमारा संसार नो कोई पण विषय अथवा संसार नी कोई पण क्रिया तमने अंत समय काम नहीं आवे। मात्र बीजाने करावेलू भोजन अने बीजू तमे पोते करेलू भजन ए अंत क्षणे तमारी सामे आवीने प्रगट थशे। माटे भोजन कराओ अने भजन करो, आ श्रेष्ठ छे। तो कलयुगमां नामनो महिमा छे साहेब। मैं एक संत पासे थी सांभळ्युं हतुं कि जो त्रण वस्तु तमने मळी जाए तो समझो कि तमने भगवान मळी गया। एक तो कोई शास्त्र ने सांभळवानी निष्ठा, जो तमे भागवत सांभळो, रामचरितमानस सांभळो, एना प्रत्ये तमारा जीवन में निष्ठा आवी जाए। बीजू कोई संत एना तरफ तमने भाव जागे, संत तरफ तमारी निष्ठा वधे, तो ये बीजू कारण। अने त्रीजू तमारी नाम मां निष्ठा जागे। कोई पण नाम होय, तमारी कुलदेवी नुं नाम होय, तमारा पितृ नुं नाम होय, के पछी तमे जे संप्रदाय मां रहता होय भगवान नुं नाम होय, कोई पण नुं नाम होय, तमारी जो एक वार एमां निष्ठा जागी गई साहेब, तो समझी लेजो के तमने भगवान मळशे, मळशे ने मळशे। अने समझी लेजो घटना घटी गई छे, भगवान तमने मळशे ज। कोई व्यक्ति तमने एना घरे जम्मा माटे आमंत्रण आपे, तमारा पग धोई दे, तमने आसन आपे, तमने थाली पीरसे, पंखो चालू करे, तो समझी लेजो कि हवे थोड़ाक समय पछी भोजन आववानुं ज छे। बेफिकर थई जाओ, घटना घटवानी छे। तमने एने आमंत्रण आप्युं छे तो भोजन तो आपवानुं ज छे के नहीं? एम आ त्रण साधनों तमारी पासे आवी गया छे। संत प्रत्ये निष्ठा जागी, शास्त्र प्रत्ये निष्ठा जागी, अने नाम मां तमारी निष्ठा जागी, तो समझी लेजो घटना घटी गई छे। भगवान तमने मळशे, मळशे ने मळशे, भगवान आववानो ज छे साहेब। आ पूर्व तैयारी छे, तो कोई चिंता ना करो। तो एवो छे नामनो महिमा। नामनो महिमा तो साहेब शुं कही शकाय। आ संसारमां तो कहेजो, हूँ वारंवार कहूँ छू के राम छे ने ए राम करता रामनुं नाम मोटू छे साहेब। नाम मोटू छे राम करता। आ कथा पण तमे बधाए सांभळी हशे बरोबर, बहु सरस छे, कि जेमां राम करता रामनुं नाम मोटू छे। नामनो तो बहु महिमा छे साहेब। तो परीक्षिते कलयुगने एटला माटे જીવતો રહેવા દીધો કે કળિયુગમાં દોષો ઘણા બધા હતા, પણ કળિયુગનો જે આ ગુણ છે એ સૌથી શ્રેષ્ઠ હતો। કારણ કે હજારો વર્ષો તમે તપ કરો, ધ્યાન કરો, મોટા મોટા યજ્ઞો કરો, ગમે તેવી પૂજા કરો, છતાં ભગવાનને મેળવવા દુર્લભ। પણ કળિયુગના આ સમયમાં માત્ર એક જ વાર ભગવાનનું નામ તમે લઈ લો પૂરી નિષ્ઠાથી, તો ભગવાન પ્રગટ થઈ જાય, ભગવાન મળી જાય। ભક્તિ મહારાણીએ જે પ્રશ્ન બીજો કરેલો કે આ સંસારમાં બધાનો સાર ક્યાં ગયો, તીર્થોનો સાર એટલા માટે ગયો કે તીર્થોમાં નારકીઓ રહેવા લાગ્યા, નાસ્તિક લોકો રહેવા લાગ્યા, યવનો રહેવા લાગ્યા। સાહેબ અત્યારે તીર્થ સ્થાન એ પિકનિકના સ્પોટ થઈ ગયા છે, બીજું કાંઈ નથી। અને આપણે પણ યાત્રા કરવા જતા નથી, આપણે ફરવા જઈએ છીએ। યાત્રા અને ફરવા જવું, આપણે કોઈને પૂછીએ તો ક્યાં જાઓ છો, તો કે હરિદ્વાર ફરવા। સાહેબ ફરવા તમે જાઓ, પછી તમે ફરવા જ જાઓ ને, યાત્રા થોડી થાય। અને હું તો ઘણીવાર કહું છું, તીર્થ શેના કારણે બને? તીર્થીઓને કારણે। તીર્થની વ્યાખ્યા છે, તીર્થ કોને કહેવાય? કે જ્યાં તીર્થીઓ રહેતા હોય, તીર્થીઓ એટલે કે સંતો રહેતા હોય, સંતો રહે એને તમે તીર્થ કહી દો। અથવા કોઈ ભગવાનનું મંદિર હોય, કોઈ ભગવાન બિરાજતા હોય, એટલા માટે એને તીર્થ કહેવાય। પણ હું વારંવાર તમને કહું છું કે અત્યારે તીર્થ છે ને
એ માત્ર તીર્થ છે, એમાં રહેલો તીર્થંકર છે નીકળી ગયો છે સાહેબ. એ દેવ તત્વ નીકળી ગયું સાહેબ, તીર્થમાં રહેલા પાપો અધર્મો જે થાય છે, લોકોને જે છેતરપિંડી કરવામાં આવે છે, અને તીર્થમાં જેટલા પણ પાખંડના જે બધા કર્મો થાય છે, પરિણામે તીર્થ તો છે પણ એમાં રહેલો તીર્થંકર નીકળી ગયો છે. તપનો સાર કેમ ગયો? જે વ્યક્તિનું ચિત્ત કામ ક્રોધ લોભ અને તૃષ્ણામાં તપતું હોય, એ વ્યક્તિ તપની વ્યાખ્યા કરે, એ તપ કરતો હોવાનો ડોળ કરે, માટે આ સંસારમાં તપનો સાર ગયો. ક્યાંય તપ જ જોવા નથી મળ્યો. ધ્યાન એટલા માટે ગયું કે જે લોકોના મન ઉપર કાબુ જ નથી, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય, નાની નાની વાતોમાં ડિપ્રેશનમાં આવી જાય, જેનું મન કામ ક્રોધ અને તૃષ્ણામાં પાછું લાલચમાં ખેંચાતું હોય, એ વ્યક્તિ ધ્યાનની વ્યાખ્યા કરવા લાગ્યા અને પરિણામે ધ્યાનનું ફળ ગયું. આ બધી કથાઓ આપણે રોજ સાંભળીએ છીએ, છતાં મુક્તિ કેમ નથી મળતી? શા માટે આપણું જીવન પરિવર્તિત નથી થતું? કારણ કથાનો પણ સાર ગયો છે. ભાગવતમાં એવું લખ્યું છે, વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કર્ણ લોભે ન કથા સારસ્તો ગતા. વિપ્રે ભાગવતી વાર્તા ગેહે 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 જને જને, કે બ્રાહ્મણોએ ભાગવતની કથા, રામચરિત માનસ, આ બધી કથાઓ ઘરે ઘરે સંભળાવવા માંડી. શેના કારણે? કારિતા કર્ણ લોભે ન, પ્રસિદ્ધિ માટે અને પૈસા માટે. અધિકારી ન હોવા છતાં પણ એને કથા આપી સાહેબ. અધિકારી વિના પણ જો કથા આપો તો પેલો વ્યક્તિ એ કથાને સમજવાનો નથી, માટે એને મુક્તિ મળવાની નથી, અને માટે કથાનો સાર પણ ગયો છે. આ સંસારમાં જે બ્રાહ્મણો જે પંડિતો છે, એ માત્ર સંતાનો પેદા કરવા માટે કુશળ છે એવું ભાગવતમાં લખ્યું છે. કારણ એ લોકો પણ પોતાની જે નિષ્ઠા હોય, જે પોતાના ધર્મમાં નિષ્ઠા હોય, એ પણ ધીમે ધીમે ગુમાવતા જાય છે. અને નારદજી એવું કીધું છે કે દેવી, આ તો કળિયુગનો પ્રભાવ છે, આ યુગનો સ્વભાવ છે, કળિયુગના સમયમાં આવું જ બને છે. અને ભગવાન પુંડરીકાક્ષ બધું જોવે છે છતાં ચૂપ છે, કારણ આ યુગનો પ્રભાવ છે. નારદજીના આ બધા વચનો સાંભળી ભક્તિ મહારાણીનું મન શાંત થયું. અને ત્યારે ભક્તિ મહારાણી બોલી, હે નારદજી, આપ તો બહુ શ્રેષ્ઠ છો, બહુ શ્રેષ્ઠ છો આપ, કારણ તમારો એક વારનો ઉપદેશ સાંભળી કયાધુ પુત્ર પ્રહલાદે માયા પર વિજય મેળવ્યો, અને તમારા જ એક વારના ઉપદેશથી ધ્રુવને ધ્રુવપદ મળ્યું. મહારાજ, મારી આ ચિંતાનું નિરાકરણ કરો. ત્યારે નારદજી બોલ્યા કે હે દેવી, તમે શા માટે ચિંતા કરો છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ચિંતન કરો, ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લ્યો તમે. અને યાદ રાખજો, શરણ જેમાં સામર્થ્ય હોય એનું જ લેવાનું, બીજા કોઈનું શરણ લેવાનું નહીં. વ્યક્તિ અત્યારે જેનું સામર્થ્ય ન હોય એવા લોકોનું શરણ લે, માટે દુઃખ મળે છે સાહેબ, એનું કલ્યાણ થતું નથી. ભગવાન રામને રાવણ સાથે યુદ્ધ કરવા માટે, લંકાની પેલે પાર જવા માટે સમુદ્ર ઉપર પુલ બાંધવો હતો, માટે ભગવાન રામ એણે 3 દિવસ સમુદ્રની આરાધના ચાલુ કરી. સમુદ્ર પ્રગટ ન થયો, છેલ્લે ભગવાન ક્રોધાયમાન થયા અને કીધું કે અગ્નિનો અસ્ત્ર વડે આ સમુદ્રને સૂકવી નાખું,
જેવું ભગવાને બાણ સંધાન કર્યું એટલે સમુદ્ર હાથ જોડીને ઉભો રહી ગયો, પ્રભુ મને ક્ષમા કરો. ભગવાન રામે એનું શરણ લીધું કે જેમાં સામર્થ્ય નહોતી, પણ જ્યારે વિભીષણે ભગવાન રામનું શરણ લીધું, ભગવાન રામ તરફ મૈત્રીનો ભાવ કર્યો, ભગવાને સાહેબ એને લંકાપદ આપ્યું છે. સીધું લંકાપદ આપ્યું, કારણ ભગવાન શરણમ છે, ભગવાનનું સામર્થ્ય છે શરણ આપવાનું. અને શરણ એવાનું લેવાય કે જેમાં સામર્થ્ય હોય. હનુમાનજી અશોક વાટિકામાં માતા સીતાની શોધ કરવા માટે ગયા, માતા સીતાને મળ્યા, અને પછી અશોક વાટિકામાં રહેલા વૃક્ષોને તોડવા લાગ્યા, વૃક્ષોને ખેંચી ખેંચીને ઉખાડવા લાગ્યા. અને તે સમયે રાક્ષસો બધા હનુમાનજીને મારવા આવ્યા. હનુમાનજીએ રાક્ષસોને મારવા લાગ્યા, એનો વધ કરવા લાગ્યા. અને એ સમયે ઇન્દ્રજી, મેઘનાથ જેને કહેવાય છે, એ આવ્યા. હનુમાનજી અને મેઘનાથ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, અને મેઘનાથે હનુમાનજી તરફ બ્રહ્માસ્ત્રનું બાણ છોડ્યું છે. હવે હનુમાનજીને તો બ્રહ્માજીનું સ્વયં વરદાન છે કે આ સંસારનું, આ બ્રહ્માંડનું કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર હનુમાનજીને બંધનમાં ન બાંધી શકે, પણ મેઘનાથે અહીંયા બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એટલે હનુમાનજીને થયું કે બ્રહ્માસ્ત્રની પણ મર્યાદા રાખવી પડે, માટે હનુમાનજી બંધનમાં બંધાણા છે. હનુમાનજી બ્રહ્માસ્ત્રથી બંધાણા, અને રાક્ષસોએ બધાએ પકડી લીધા. મેઘનાથે કીધું કે જાઓ, તમે એને લઈ જાઓ. મેઘનાથ હનુમાનજી સાથે યુદ્ધ કરવાથી બહુ થાકી ગયો, એ તો એમ એના મહેલમાં જઈને સૂઈ ગયો. હવે રાક્ષસો બધા વિચાર કરવા લાગ્યા, આ ભયંકર રાક્ષસ એક સામાન્ય દોરડા વડે બંધાયેલો છે, આ દોરડું શું એને બાંધી શકે, આ સામાન્ય દોરડાથી હમણાં ભાગી જશે તો. હવે રાક્ષસોને ખબર નથી કે આ તો બ્રહ્માસ્ત્ર છે, આને કોઈ ભેદી ન શકે, અજ્ઞાની. રાક્ષસોએ વિચાર કર્યો કે કામ કરીએ, આ વાનરને આપણે મોટા મોટા સાંકળોથી બાંધી દઈએ. અને જેવું મોટી મોટી સાંકળો લાવી અને હનુમાનજીને બંધનમાં બાંધવાનો પ્રયત્ન કર્યો, સાહેબ હનુમાનજીએ તરત જ બ્રહ્માસ્ત્રના એ બંધનને કાપી નાખ્યું. કારણ બ્રહ્માસ્ત્ર સ્વયં અજય અસ્ત્ર છે, એ સર્વ સામર્થ્ય છે. બ્રહ્માસ્ત્ર એવું કહે કે જો મારામાં તમારી શ્રદ્ધા ન હોય તો મારું બંધન કેમ બાંધ્યું, શ્રેષ્ઠ ઉપર બીજા સાધાનું બંધન શા માટે. અને માટે જ્યારે શ્રેષ્ઠ ઉપર નિમ્ન કક્ષાનું બંધન બાંધવામાં આવે ત્યારે શ્રેષ્ઠ એ બંધનને તોડી નાખે છે. શ્રેષ્ઠ કહે કે આને આપણી જરૂર જ નથી, એમ સાહેબ તમે તમારા કુળદેવી, તમે તમારા માતાજી, તમે તમારા પિતૃને મૂકી, તમે તમારા ભગવાનને મૂકી બીજા કોઈ સંપ્રદાયના બીજા ગમે તે ભગવાનનું શરણ લ્યો, સાહેબ મને કહેવા દો, તમારું ચોક્કસ પતન થશે. શરણ તો એનું લેવાય સામર્થ્ય હોય સાહેબ. સનાતન ધર્મમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, માં ભવાની, ગણપતિજી અને સૂર્ય, આ પંચદેવ જ શ્રેષ્ઠ છે. આ પંચદેવમાં ભગવાન વિષ્ણુ મૂળ છે, અને મૂળને છોડી અને બીજા જેવા તેવા નવા નવા તૈયાર થયેલા ભગવાનની હારે સાહેબ એની ભક્તિ કરશો, શરૂઆતમાં તમને લાગશે કે મને બહુ પૈસા મળ્યા, મારું સુખ થયું. ખોટી વાત છે સાહેબ, તમારા પ્રારબ્ધને કારણે તમને મળ્યું હશે, અને તમે વહેમમાં આવશો કે આ મને આ ભગવાને આપ્યું. સાહેબ રહેવા દો, જેનામાં શરણની તાકાત નથી એને સાહેબ પૂજશો ને તો તમારું પતન થશે. અપૂજ્યને જ્યારે પૂજો ને સાહેબ, ત્યારે શાસ્ત્રમાં એવું કીધું છે, રોગ આવશે, દુષ્કાળ આવશે, અને સમય જતાં તમારું પતન થશે. માટે જે આ સંસારમાં, આ માર્કેટમાં રોજ નવા ભગવાન આવે, રોજ એક નવો સંપ્રદાય તૈયાર થાય, સાહેબ સનાતન ધર્મને ભૂલો નહીં. કારણ કે હું વારંવાર કહું છું
કે ભક્તિ એ શાસ્ત્ર સંમત હોવી જોઈએ, ભક્તિ છે ને એ શાસ્ત્રની સીમામાં રહીને કરવી જોઈએ। આ ભક્તિ અને શ્રદ્ધા એ બંને પર્યાય શબ્દ છે। જ્યારે શ્રદ્ધા એ શાસ્ત્રની સીમાને વટાવી જાય ત્યારે અંધશ્રદ્ધા બને છે। મને કહેવા દો કે સાંઈ જેવા વ્યક્તિને લોકોએ ભગવાન બનાવી દીધો। સાંઈ કોણે બનાવ્યો છે? આપણે જ, જે મનમુખી લોકોએ કે સાહેબ અમારી શ્રદ્ધા અહીંયા, તમારી શ્રદ્ધા ભલે હોય પણ એ તમારી મનમુખી શ્રદ્ધા છે। તમે ગમે તેને તમે ભગવાન ન બનાવી શકો, ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, પણ એ શાસ્ત્ર સંમત હોવી જોઈએ। ભક્તિ કોઈ કેવી હોવી જોઈએ? કે તમારી જે ભક્તિ છે એ મહનીય પ્રત્યે હોવી જોઈએ। ભક્તિની વ્યાખ્યા છે મહનીય વિષય ઇતિ ભક્તિ, જે મહનીય પ્રત્યે જે થાય એ ભક્તિ છે। મહનીય કોને કહેવાય? પિતા જે બાળક તરફ જે ભાવ રાખે, જે પ્રેમ રાખે, સાહેબ એ ભક્તિ નથી, એ વાત્સલ્ય છે। માતા જે બાળક તરફ જે પ્રેમ રાખે, જે ભાવ રાખે, સાહેબ એ શું છે? વાત્સલ્ય છે। પણ જે પુત્ર છે એ પિતા તરફ જે ભાવ રાખે, પિતાની દરેક આજ્ઞાનું પાલન કરે, પિતૃભક્ત બને, સાહેબ એ ભક્તિ છે। કારણ એ પિતૃભક્તિ છે, કારણ કે જે આ પિતા છે એ તમારા મહનીય છે, તમારાથી મહાન છે, તમારાથી આવ્યા છે, મતલબ તમે એનાથી આવ્યા છો। બાળક જે માતા તરફ જે ભક્તિ રાખે, પોતાની માતાની દરેક વાતને માને, શ્રવણ જેવો પુત્ર બને, તો સાહેબ એ માતૃભક્તિ છે। અને માતા એ તમારી મહનીય છે, તમારાથી મહાન છે, તમારો જન્મ તમારી માતાને કારણે થયો છે, માટે એ તમારી માતૃભક્તિ એ શ્રેષ્ઠ। અને વેદોમાં તો એમ કીધું છે, મહતો મહિયામ અણો અણિયામ, ભગવાન મહતો મહિયામ અણો અણિયામ, ભગવાન મહાનમાં મહાન છે। અને આપણે ભગવાન શ્રી કૃષ્ણના આપણે બધા અંશીય સાહેબ, તો આપણી ભક્તિ ભગવાન તરફ હોવી જોઈએ, બીજા જેવા તેવા ભગવાન તરફ નહીં સાહેબ। ખોટા પ્રલોભનો, ખોટી વાતો, ખોટી અંધશ્રદ્ધામાં આવી અને ગમે તે વ્યક્તિને ભગવાન માનવાનું ભૂલી જાઓ સાહેબ, તમારું પતન થશે। શાસ્ત્રની વાતને માનો। શાસ્ત્ર કોને કહેવાય? શાસનાત ત્રાયતે ઇતિ શાસ્ત્ર, શાસનાત ત્રાયતે, જેનું જીવન તમારા, જેનું શાસન તમારા જીવનમાં લાવો, શાસનાત, જેનું જીવન તમારા, જેનું શાસન તમારા જીવનમાં લાવો, તો ત્રાયતે કરે, તમારું કલ્યાણ કરે શાસ્ત્ર। શાસ્ત્ર લખવા વાળા ઋષિઓએ તમારી પાસે લેવું શું હતું સાહેબ? જંગલોમાં રહીને પાંદડા અને વેલા ખાય, શુદ્ધ નદીનું પાણી પી અને ભગવાન સાથે તાદમ્ય મેળવીને શાસ્ત્ર લખાવે, હે, એને તમારી પાસેથી જોઈએ પણ શું? અને તમે અત્યારે આજકાલ જેવા તેવા લોકોની વાતોમાંથી, હે, પબ્લિસિટીમાંથી, સોશિયલ મીડિયામાંથી, લોકોની વાતોમાંથી, સાહેબ એની શ્રદ્ધા હશે? તમે તમારું પોતાનું વિચારો કે હું કયા રસ્તા ઉપર જાઉં છું, હું ખોટા રસ્તા ઉપર તો જતો નથી ને? વિચાર કરના, એક વાર વિચાર કરજો। તો નારદજીએ કીધું કે ભગવાનના ચરણોનું તમે ધ્યાન ધરો અને ભક્તિ તમે ભૂલી કેમ જાઓ છો? તમે તો ભગવાનના પરમ પ્રિય એવા ભક્તિ છો। ભગવાને તમારા ઉપર કૃપા કરી
તમને જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બે પુત્ર આપ્યા, મુક્તિ નામે તમને દાસી આપી, અને તમે જ્યારે ભગવાનને પૂછ્યું કે મારે શું કરવું, અને ત્યારે ભગવાને કીધું કે તમે મારા ભક્તોને પોષણ આપો. અને દેવી, સતયુગ, દ્વેતા અને દ્વાપર આ ત્રણેય યુગમાં આપ ચારે ખૂબ રાજી ખુશીથી રહ્યા, પણ કળિયુગના સમયમાં તમારી જે દાસી મુક્તિ હોય એને પાખંડનો રોગ લાગ્યો, માટે આપણી રજા લઈ અને એ વૈકુંઠમાં ચાલી ગઈ છે. પણ માં ભક્તિ, તમે જ્યારે પણ આંગળી ચીધો ત્યારે એને ચાંડાલને પણ વરવું પડે છે, અને જ્ઞાન અને વૈરાગ્ય પ્રત્યે આપને બહુ કરુણા હતી, માટે આપે એને સાથે રાખ્યા છે. પણ દેવી, એક વાત કહું, સતયુગ, દ્વેતા અને દ્વાપર આ ત્રણેય યુગમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પણ કળિયુગના સમયમાં માત્ર ભક્તિ એ જ ભગવાનને મેળવવાનું સાધન છે. માત્ર ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય એની ઉપેક્ષા થવાને કારણે આવી રીતે અચેત અવસ્થામાં પડ્યા છે. અહીંયા કોઈનું લેવા વાળું નથી, એટલા માટે મૂર્છિત છે, માટે નિર્બળ છે, માટે નિસ્તેજ બન્યા છે. પણ હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો, આ સંસારના દરેક ઘરમાં હું તમારો પ્રાદુર્ભાવ કરાવીશ. ભક્તિ વિષયક મહોત્સવને આગળ ધરી અન્ન ધર્મો અને સંપ્રદાયને હું દબાવીને ઘર ઘરમાં તમારું સ્થાન સુનિશ્ચિત કરીશ. જો એમ ન કરું તો તદા નાહમ હરે દાસો લોકે વા પ્રવર્તતે, જો એવું હું ન કરું તો ભગવાન શ્રી હરિનો હું દાસ નહીં. નારદજીએ જ્યારે હું પ્રણ લીધું ત્યારે ભક્તિ મહારાણી ખૂબ રાજી થયા અને કીધું કે હે નારદજી, તમે બહુ શ્રેષ્ઠ છો, તમે ભક્તોમાં શિરોમણી છો, અને હું તમને વચન આપું છું કે હું તમારા હૃદયને છોડી અને આ સંસારમાં ક્યાંય નહીં જાઉં, હું હંમેશા તમારા હૃદયમાં વાસ કરીશ. ભક્તિ મહારાણીએ નારદજીની સ્તુતિ પણ કરી છે, અને પછી ભક્તિ બોલી, મહારાજ, મારા આ બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેને સચેત કરો. નારદજી ભક્તિના વચન સાંભળી કરુણાપૂર્ણ બન્યા છે. નારદજી એ જ્ઞાન અને વૈરાગ્યની પાસે જઈ જ્ઞાન અને વૈરાગ્યને હાથથી હચમચાવ્યા, કીધું, હે જ્ઞાન, હે વૈરાગ્ય, ઉભા થાઓ, હે જ્ઞાન, હે વૈરાગ્ય, ઉભા થાઓ. પછી નારદજી જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે રહી ગીતાજીના પાઠ કર્યા, વેદ વેદાંતના ઘોષ કર્યા, ગાયત્રી મંત્રના જાપ કર્યા, છતાં જ્ઞાન અને વૈરાગ્યની આળસ દૂર ના થઈ. જ્ઞાન અને વૈરાગ્ય એ બંને ક્ષણિક થોડાક સમય માટે ઊભા થયા અને પાછા બગાસા ખાતા ખાતા પાછા સૂઈ ગયા. નારદજી ચિંતા કરવા લાગ્યા, હવે શું કરવું? વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, ગાયત્રી મંત્રના જાપ કર્યા, છતાં આ બંનેની મૂર્છા દૂર ન થઈ, હવે શું કરું? અને આપણને પણ એ પ્રશ્ન થાય કે નારદજી જેવા ઋષિ મુનિ જો જ્ઞાન અને વૈરાગ્યને જગાડી ન શકે તો આપણે શું જગાડી શકવા? આપણે તો એક સામાન્ય કાળા માથાના માનવી. અહીંયા નારદજી એટલા માટે જગાડી નથી શક્યા, કારણ જ્ઞાન અને વૈરાગ્ય વાણીનો વિષય નથી, પણ આચરણનો વિષય છે. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગેડ્યા તો ખરી, પણ શેના માટે જગેડ્યા? તો જ્ઞાન અને વૈરાગ્યને જગેડ્યા, પણ એ માત્ર વાણીથી, બોલી બોલીને જગેડ્યા છે સાહેબ, બોલી બોલીને. અને માટે હું કહું છું કે જ્ઞાન અને વૈરાગ્ય એ કોઈ વાણીનો વિષય નથી સાહેબ, જ્ઞાન અને વૈરાગ્ય છે એ તો આચરણનો વિષય છે. એકવાર એક સંતે મને કીધું હતું કે અત્યારના જે શ્રોતા છે ને એ બધા લાખ જેવા છે, ને હું બહુ રાજી થયો. મેં કીધું, શ્રોતાને લાખ જેવા કીધા એ તો સારું કહેવાય ને? મેં કીધું, સાધ તમે બહુ કૃપા કરી,
ત્યાં સંતે કીધું મારી વાત તો સાંભળો, લાખ એટલે પેલા રૂપિયા લાખ નહીં, પણ મને કે જે ઓલી લાકડાની જે લાખ આવે ને એની જેવો, પોસ્ટ ઓફિસમાં આપણે કોઈ પરબીડીઓને બંધ કરવું હોય સીલ પેક, તો એના માટે જે લાખને બાળવામાં આવે ને અગ્નિ પાસે રાખીને, અગ્નિ પાસે રાખે એટલે પીગળી જાય અને અગ્નિથી દૂર જાય એટલે લાકડું બની જાય, મને કે હું એ લાખની વાત કરું છું, જે લાક્ષાગ્રહમાં પાંડવોને બાળવાના પ્રયત્ન કર્યા ને એ લાખની વાત કરું છું, મને કે અત્યારના શ્રોતાઓ છે ને મને કે એ લાખ જેવા એટલા માટે કે આપણી જે વાણી સાંભળે ને પ્રવચન સાંભળે એટલે એમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગી જાય, આમ લાખની જેમ પીગળવા લાગે, એનું હૃદય આમ લાગે કે પીગળવા લાગે, આપણને એમ થાય કે હવે સીધો હિમાલય જશે, પણ જેવું પ્રવચન પૂરું થાય અને જેવો બહાર નીકળે એટલે એનામાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય પાછા સૂઈ જાય અને પાછું ઓલી લાખ જેમ લાકડું બની જાય ને એમ લાકડું બની જાય, એટલે શ્રોતાઓ બધા કેવા છે લાખ જેવા છે, એવું મહાત્માઓ કહે છે. તો આ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં, નારદજીને ચિંતા થઈ ત્યારે આકાશવાણી થઈ અને નારદજીને કીધું, હે નારદજી ચિંતા ન કરો, ખેદ ન કરો, તમારો જે આ ઉદ્યમ છે એ ચોક્કસ સફળ થશે, ચોક્કસ, તમે માત્ર સત્કર્મ કરો અને સત્કર્મ શું એ તમને સંતો બતાવશે, તમે જેવું સત્કર્મનું અનુષ્ઠાન કરશો એટલે જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેની વૃદ્ધાવસ્થા દૂર થશે, સર્વત્ર ભક્તિનો પ્રાદુર્ભાવ થશે, સર્વ લોકમાં ભક્તિનું પ્રાગટ્ય થવા લાગશે, એમ કહી આકાશવાણી બંધ થઈ. નારદજી વિચાર કરવા લાગ્યા કે સત્કર્મ કયું અને કયા સંત એ મને કયું સત્કર્મ બતાવશે. નારદજી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને યમુના નદીના કાંઠે મૂકી સાંત્વના આપી અને ભક્તિનું દુઃખ દૂર કરવા માટે, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે તીર્થોમાં ભ્રમણ કરવા લાગ્યા. નારદજી તીર્થોમાં રહેલા સંતોને પૂછવા લાગ્યા કે મારે કયું સત્કર્મ કરવું, શું કરવું જેનાથી જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર થાય, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત બને અને ભક્તિનું દુઃખ દૂર થાય. કેટલાક સંતો તો કોઈ ચોક્કસ જવાબ ન આપતા, કેટલાક લોકો પ્રશ્ન સાંભળીને ભાગવા લાગ્યા અને કેટલાકને થયું કે હું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું, માટે નારદજીથી દૂર ભાગવા લાગ્યા. કેટલાકને અવજ્ઞાનો ભય થઈ માટે એ બધા છુપાઈ જવા લાગ્યા, કેટલાક ગોળ ગોળ વાતો કરવા લાગ્યા અને આ સંસારમાં આ ત્રણ લોકની અંદર હાહાકાર મચી ગયો. દરેક લોકો કહેવા લાગ્યા કે નારદજી જેવા સંત જો જ્ઞાન અને વૈરાગ્યના દુઃખનું કારણ ન જાણે તો અમારે જેવા સાધુ સંતો સામાન્ય માણસો એ શું જાણવાનું. નારદજીએ કીધું કે પછી મને એમ થયું કે લાવ બદ્રિક આશ્રમમાં જાઓ, જ્યાં ભગવાન નર અને નારાયણ સ્વયં બિરાજે છે, ત્યાં જઈને હું તપ કરું અને તપ દ્વારા હું ભગવાન નારાયણને પૂછીશ કે મારે કયું સત્કર્મ કરવું. પણ હે સનકાદિ ઋષિઓ, આ સમયે મને તમારું દર્શન થયું. હે સનકાદિ ઋષિઓ, આપ તો બ્રહ્માજીના માનસ પુત્રો છો, બ્રહ્મર્ષિ છો, યોગી છો, વિદ્વાન છો, બ્રહ્મ જ્ઞાની નહીં પણ આપ બ્રહ્મ દ્રષ્ટા છો. આપ ભલે 5 વર્ષના દેખાવ છો પણ પૂર્વજનાય પૂર્વજ છો, તમારા મનમાં હરિશરણમ મમનો જાપ ચાલે છે, માટે કાળની જે પ્રેરિત વૃદ્ધાવસ્થા છે એ પણ આપને લાગી નથી. આપનો મહિમા તો એવો છે કે માત્ર ભ્રુકુટી માત્રથી ભગવાનના જે પાર્ષદો જય અને વિજય હતા એ પૃથ્વી ઉપર રાક્ષસ બનીને અવતરિત થયા, અને જ્યારે આપની જ કૃપા થઈ ત્યારે પાછા એ વૈકુંઠમાં ગયા, એવો તો આપનો મહિમા છે. અને તમારા જેવા સંતોનું દર્શન એ તો દુર્લભ છે, અને હું આપના મહિમાને જાણું છું.
કે તમારો દર્શન કદી નિષ્ફળ જાતું નથી. માટે હે સનકાદિ ઋષિઓ, મને આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના જે દુઃખનું કારણ છે એ જણાવો, મારી ચિંતાને દૂર કરો. અને નારદજીનો આ પ્રશ્ન સાંભળી સનત કુમારો હસવા લાગ્યા અને કીધું કે નારદજી, ચિંતા ન કરો. મા ચિંતા કુરુદેવર્ષે હર્ષ ચિત્તે સમાવહે, ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવહી. માં ચિંતા ગુરુદેવર્ષે, એ દેવર્ષિ કોઈ ચિંતા ના કરો, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના દુઃખને દૂર કરવાનો એક સરળ ઉપાય પહેલેથી વિદ્યમાન છે, પહેલેથી. અને નારદજી, તમે તો ભક્તોમાં શિરોમણી છો, ભક્તિ યોગના ભાસ્કર છો, અને જે ભગવાનના જે દાસ છે એના પથદર્શક છો. આપનાથી આ શ્રેષ્ઠ સંસારમાં કોઈ નથી. નારદજી, આ સંસારમાં ઘણા બધા પ્રકારના યજ્ઞ છે, જપ યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, અભિષેકાત્મક યજ્ઞ, પણ સંતો અને ઋષિ મુનિઓ કહે છે કે આ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ હોય તો જ્ઞાન યજ્ઞ છે. જપ યજ્ઞ, હાથમાં ગૌમુખી માળા લઈ ભગવાનનો જપ કરો, એ જપ યજ્ઞ. ભગવાન પણ એમ બોલ્યા છે, જપાનામ યજ્ઞોસ્મિ, જપ યજ્ઞ એ મારું સ્વરૂપ છે. હોમાત્મક યજ્ઞ, અગ્નિકુંડ બાંધી અગ્નિને પ્રગટાવી બ્રાહ્મણો દ્વારા સ્વાહાકાર સ્વાહાકાર કરવો, એ હોમાત્મક યજ્ઞ. અભિષેકાત્મક યજ્ઞ, ભગવાન શિવને દૂધ અથવા પાણીનો લોટો ચડાવવો, એ અભિષેકાત્મક યજ્ઞ. આ બધા યજ્ઞો, એ બધા યજ્ઞો કરતા જ્ઞાન યજ્ઞ એટલા માટે શ્રેષ્ઠ છે, કારણ સંતો એમ કહે છે કે આ બધા યજ્ઞોના ફળમાં વિષમતા છે. જપ યજ્ઞનું ફળ એને જ મળે કે જે જપ કરે. અભિષેકાત્મક યજ્ઞમાં જે ભગવાન શિવને લોટો ચડાવે એને જ ફળ મળે. હોમાત્મક યજ્ઞમાં જે સ્વાહાકારનો નાદ કરે એને જ ફળ મળે. બીજા બાજુમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને મળતું નથી. પણ આ જ્ઞાન યજ્ઞ એટલા માટે શ્રેષ્ઠ છે, કારણ કે જેટલું પુણ્ય વક્તા 7 દિવસમાં ભાગવતની કથા કરી અને પ્રાપ્ત કરે, એટલું જ પુણ્ય એક શ્રોતા આ મંડપમાં બેસી કોઈ ખૂણામાં એક ચિત્તે ભગવાનની કથા સાંભળે, અને જેટલું પુણ્ય વક્તાને મળે એટલું જ શ્રોતાને મળે. કારણ આ બધામાં સૌથી જો શ્રેષ્ઠ હોય તો જ્ઞાન યજ્ઞ છે. અને માટે નારદજી, આપ છે ને ભાગવતની કથા કરો. શુકશાસ્ત્રનો મહિમા ખૂબ શ્રેષ્ઠ છે, આપ એને ભાગવતની કથા કરો. અને જેવી રીતે સિંહની ગર્જના સાંભળી અને વરુઆદિ પશુઓ ભયભીત થઈને ભાગવા લાગે, એમાં ભાગવતનો જેવો નાદ થશે, ભાગવતનો જેવા ધ્વનિ દૂર ધ્વનિ જ્યારે નિર્માણ પામશે, એટલે કળિયુગના બધા દોષો બળીને નાશ થઈ જશે. ત્યારે નારદજીના મનમાં પાછો સંદેહ થયો અને કીધું કે હે બ્રહ્મર્ષિઓ, મારા મનમાં હજી એક સંદેહ છે કે શું જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે મેં વેદ વેદાંતના પાઠ કર્યા છે, અને ભાગવતના પ્રત્યેક શ્લોકમાં, એના પ્રત્યેક પદમાં, એના પ્રત્યેક અક્ષરમાં વેદોનો જ સાર છે, તો શું વેદ વેદાંતના ઘોષે ન થયું તો શું એ ભાગવતના યજ્ઞથી થશે? કારણ વેદોનો સાર એ જ ભાગવત છે. મારા સંદેહને દૂર કરો. ત્યારે સનકાદિ બોલ્યા છે, વેદોપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. આ ભાગવત એ વેદ અને ઉપનિષદનો સાર છે,
અને સાર છે માટે વેદ અને ઉપનિષદ કરતા પણ શ્રેષ્ઠ છે. કારણ કોઈ વનસ્પતિ હોય એના મૂળ પ્રકાંડ અને પાંદડામાં રસ રહેલો હોય પણ એ રસ તમને સ્વાદ નહીં આપે. જ્યારે રસ મૂળ પ્રકાંડ અને જે પાંદડા છે એમાંથી નીકળી જ્યારે ફળના રૂપમાં નિષ્પન્ન થાય અને તમે જ્યારે એના ફળને ખાઓ ત્યારે તમને રસ મળે. કેરીના પાંદડા ચાવવાથી કે કેરીના લાકડાનું તમે દાંતણ કરો એનાથી તમને કેરીનો સ્વાદ નહીં આવે. પણ એના માટે તમારે તો શું છે, જે કેરીનું જે ફળ છે એ ખાવું પડશે. કેવા એમ માગું છું કે જે આંબો છે એ આંબાના જે પાંદડા છે એને ચાવશો કે આંબાની ડાળીઓને તમે દાંતણ બનાવીને ચાવશો તો એનાથી તમને કેરીનો સ્વાદ નહીં આવે. જ્યારે રસ વૃક્ષમાંથી ફળના રૂપમાં આવે ત્યારે એ તમને સારો લાગે. દૂધમાં ઘી રહેલું જ હોય છે. ઘી દ્વારા તમે દીવાનું પ્રાગટ્ય કરાવી શકો પણ મને કહેવા દો કે તમે ઘી ન હોય તો તમે દૂધમાં બરોબર એ જે વાટ છે રૂની જે વાટ છે એમાં તમે થોડું દૂધ નાખો અને દીવો પ્રગટાવો તો ન થાય. ભલે દૂધમાંથી જ ઘી નીકળેલું છે છતાં પણ ઘી એ દૂધ કરતા શ્રેષ્ઠ છે. કારણ ઘી એ દૂધનો સાર છે. તમારે દૂધમાંથી ઘીને જો મેળવવું હોય તો દૂધને તમારે મેળવવું પડે, એમાંથી દહીં બનાવવું પડે. દહીંનું જ્યારે મંથન કરવામાં આવે એમાંથી માખણ તૈયાર થાય અને માખણને જ્યારે તપાવવામાં આવે ત્યારે ઘીના રૂપમાં નિર્માણ થાય. બાકી ઘી તો એ દૂધમાંથી જ તૈયાર થયું છે છતાં ઘી એ દૂધ કરતા શ્રેષ્ઠ છે. શેરડીમાં સાકર રહેલી જ હોય છે છતાં ચા બનાવવા માટે તમે શેરડીનો રસ નાખો તો ચા ન બને. ભલે સાકર એ શેરડીમાંથી જ બની છે એમ સાકર એ શેરડીનો સાર છે માટે.